મુંબઈમાં રહેતા પ્રેમીને મળવા તેમજ પોતાના પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળેલી સુરતના પૂનાની તરુણીને પ્રેમીએ મુંબઈથી પરત મોકલતા સુરતને બદલે ભરૂચ પહોંચી ગઈ હતી અને ત્યાં એક મહિલાએ જાકીર નામના યુવાનને સોંપતા તે અને તેની પત્ની તેની સાથે દેહ વેપાર કરાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ અંકલેશ્વરના દંપતીની ધરપકડ કરી પૂના પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। સુરતના પૂના વિસ્તારમાંથી 3 માસ અગાઉ શેમ્પુ લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 14 વર્ષીય તરુણી અંકલેશ્વરથી મળી હતી। પિતાને અચાનક ફોન કરી હું ફસાઈ ગઈ છું તેવી વાત કરનાર તરુણીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી પૂછપરછ કરતા તેને પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે માતા પિતા સાથે ખટરાક બાદ ઘરેથી ચાલી ગયા બાદ ઝાકીર નામનો યુવાન ફોસલાવી લઈ ગયો હતો અને દેહ વિક્રય કરાવતો હતો। પોલીસે તરુણીનું તબીબી પરીક્ષણ કરાવી તેનું કાઉન્સેલિંગ કરાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી। તે દરમિયાન તરુણીએ જણાવ્યું હતું કે તેનો પ્રેમી મુંબઈમાં રહે છે અને તે ઘરે તેમજ પ્રેમીને જાણ કર્યા વિના તેને મળવા મુંબઈ પહોંચી ગઈ હતી। અચાનક આવેલી પ્રેમિકાને સમજાવી પ્રેમીએ પૈસા આપી ટ્રેનમાં સુરત જવા કહેતા તરુણી ટ્રેનમાં નીકળી હતી। જો કે તે ભૂલથી સુરતને બદલે ભરૂચ પહોંચી ગઈ હતી ત્યારે તેને એક મહિલા મદદ કરવા આવી હતી અને તેણે તરુણીને ઝાકીરને સોંપી હતી। ઝાકીર અને તેના મિત્ર અયુબે તરુણી સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું અને બાદમાં સુમૈયા નામની મહિલાને સોંપી દીધી હતી। સુમૈયા ઝાકીર અને અયુબની સાથે મળી તરુણી પાસે દેહ વિક્રય કરાવતા હતા। પૂના પોલીસે ઝાકીર બાદ અયુબ અને સુમૈયાના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી હતી। મેના દિવસે સુરત શહેરની અંદર પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વ્યક્તિએ એવી ફરિયાદ આપી હતી કે એની એક દીકરી છે જેની ઉંમર 14 વર્ષ અને 6 મહિના જેટલી થાય છે। એ બાળકીને કોઈ જગ્યાએ બાંધી રાખવામાં આવી છે અને એની પાસે બદકામ કરાવવામાં આવી રહ્યું છે। આવો ફોન એ બાળકીએ એના પિતાને કરેલો હતો અને આ આધારે એના પિતાએ પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી। ગુનાની ગંભીરતાને જોતા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી આરબી રૂંબટ સાહેબે પૂના પોલીસ અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમોને પણ આ બાળકીનો મુક્ત કરાવવા માટેથી અને આમાં જે કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ છે એની ધરપકડ કરવા માટેની સૂચના આપેલી હતી। તાત્કાલિક એ જ દિવસે મોબાઈલ સર્વેલન્સ કરવામાં આવેલું, જે ફોન ઉપરથી કોલ આવ્યો હતો એ ફોનને ટ્રેસ કરી અને એ જે અપહૃત બાળકી છે એને અંકલેશ્વર પાસેના એક ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાવલિયા અને એની ટીમ દ્વારા એ બાળકીને છોડવામાં આવી હતી અને એ બાળકીને પૂના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી। આ ગુનામાં સંડોવાયેલા જે વ્યક્તિઓ છે એ બાળકીને પૂછપરછ કર્યા પછી એમના નામ ખુલેલા હતા અને એમાં એક ઝાકીર અને સુમૈયા આ પતિ પત્ની છે, એ બંને જણા અંકલેશ્વર પાસે એક ભાભી ગામ છે ત્યાંના રહેવાસી છે અને સંજેલી એક વિસ્તાર છે ત્યાં મકાનની અંદર રૂમ રાખી અને આ જે દીકરી છે એને ત્યાં રાખવામાં આવતી હતી અને એની પાસે ગ્રાહકોને બોલાવીને બદકામ કરાવવામાં આવતું હતું। આવી હકીકત આ બાળકીને કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરવામાં ધ્યાને આવેલી હતી। તરત જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમો કાર્યરત કરવામાં આવી હતી। સબ ઇન્સ્પેક્ટર MS ત્રિવેદી અને HA સિંધા એની બંનેની ટીમે આ આરોપીઓની ધરપકડ કરવા માટેથી પ્રયત્નો કરેલા અને આજરોજ આ બંને ઈસમો જે ઝાકીર અને એની પત્ની સુમૈયા, ઝાકીર તર્કી અને એની વાઇફ છે સુમૈયા તર્કી, આ બંનેને સંજેલીથી એને પકડવામાં આવ્યા છે, ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને એને પૂછપરછ કરવામાં આવી છે। હાલમાં આપ જાણો છો કે કોરોનાની જે મહામારી છે એમાં જે નામદાર હાઈકોર્ટના જે ગાઈડલાઇન્સ છે એ મુજબ એનું મેડિકલ તપાસ કરી અને ત્યાર પછી એને ધરપકડ કરવા માટેથી અમે પૂના પોલીસ સ્ટેશનને આ બંને આરોપીઓને સોંપ્યા છે। જે અપહૃત બાળકીઓ જેને મુક્ત કરવામાં આવ્યું છે એમની પૂછપરછ છે એ પૂના પોલીસ સ્ટેશન દ્વારા, NGO દ્વારા અને મહિલા આગેવાનો દ્વારા પણ એમની પૂછપરછ કરવામાં આવી છે। મહિલા પોલીસ પણ એમાં તપાસમાં જોડાયેલી છે। આ જે સમગ્ર ઘટના છે એમાં આ એકમાત્ર બાળકી હતી એની પાસેથી આ પ્રકારનું કોઈ કામ કરાયું કે અન્ય કોઈ સ્ત્રીઓ કે બાળકીઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો એ બાબતની તપાસ પણ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ જે પકડાયા છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે। એમના જે એમની પાસેથી મળી આવેલા જે મોબાઈલ ફોન છે એમાં પણ જે કોઈના બીજા ઉપરનારના અથવા તો એમાં કોઈ જે ગ્રાહકો છે એમના નંબરો, આમાં કોઈ અન્ય ઇસમો સંડોવાયેલા છે, કોઈ ગેંગ સંડોવાયેલી છે કે આમાં કોઈ એક પ્રકારનું રેકેટ છે, એ બધા જ પાસાઓને ઊંડાણપૂર્વક તપાસ
पूना पुलिस स्टेशन द्वारा करवामां आवशे ने एमने जे कई मदद की जरूरत है क्राइम ब्रांच द्वारा टेक्निकल सपोर्ट और बाकी कई सपोर्ट की जरूरत है पूरी पाड़वामां आवी रही है। आ जे तपास है एनो संपूर्ण सुपरविजन है सीनियर ऑफिसर्स करी रह्या इवन सूरत शहरना पुलिस कमिश्नर साहेब पण आ समग्र जे तपास है एनुं मॉनिटरिंग करी रह्या छे। दरमियान सूरत क्राइम ब्रांचना पीएसआई एमएस त्रिवेदी अने महिला पीएसआई एचए सिंगाने बातमीना आधारे अंकलेश्वर रोशन सोसायटी खातेथी जाकिर अहमद इस्माइल तर्की अने तेनी पत्नी सना उर्फे सुमैयानी धरपकड करी हती। बन्नेनी पूछपरछ करता तेमणे कबूलात करी हती के तेमणे तरुणीने पोताना मकानमां राखी हती अने तेनी पासे देह विक्रय करावता हता। क्राइम ब्रांचे बन्नेनो कब्जो पूना पोलीसने सफा तजवीज हाथ धरी छे। अभिषेक साथे सोनल तुपीवाला दिव्यांग न्यूज सूरत।